ચાલો શરૂ કરીએ. આપણે જે ફેરફારોની વાત કરી, રાસાયણિક ફેરફારોની, એ ફેરફારો આધારિત પ્રયોગ જોવાનો છે. અને પ્રયોગમાં એક જ કામ કરવાનું છે જે દરેક માણસને સૌથી વધારે ગમતું હોય, કોકનું સળગાવવાનું. એટલે કે આપણે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવાની છે. તો આની અંદર કઈ કઈ વસ્તુ જોશે? એ પહેલી વસ્તુ તો પ્રયોગ કેવી રીતે લખવો. પ્રયોગ લખવાની જે ડેફિનેશન છે એ પ્રમાણે પહેલાં હેતુ, સાધન સામગ્રી, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય, આટલી વસ્તુ કમ્પલસરી છે. અને આ જ પ્રમાણે સિક્વન્સની અંદર આવવી જોઈએ. આ જો આની અંદર કોઈ સમીકરણ આપણે જે શીખશું એ સમીકરણ આવશે તો એને અવલોકનની અંદર અથવા તો નિર્ણયની અંદર લખવાનું થશે, પદ્ધતિમાં એનો ઉલ્લેખ કરવાનો થશે નહીં. ચાલો શરૂઆત કરીએ સળગાવવાથી જ. પણ એ પહેલાં હેતુને એકવાર ક્લિયર કરી લઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં દહન એટલે કે સળગાવવું, દહન એટલે કે સળગાવવું મેગ્નેશિયમની પટ્ટીને, મેગ્નેશિયમની પટ્ટીને, તો આપણો પહેલો જ સાધન ગણી શકાય નહીં. આને કહેવાય પદાર્થ, કારણ કે મેગ્નેશિયમ એ કુદરતી તત્વ છે અને તત્વને આપણે પદાર્થની અંદર મૂકવું પડે. તો પદાર્થોની અંદર આપણે પહેલું લખીને મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી. આકૃતિ તમારી સામે છે એ પ્રમાણે સાધનો એની અંદરથી લખીએ. કોઈ પણ પ્રયોગ લખવા, યાદ રાખવા માટેનો સૌથી ઇઝી રસ્તો એ છે કે આપણે એની આકૃતિ પહેલાં જોઈ નાખીએ, આકૃતિ વ્યવસ્થિત સમજી લઈએ. તો આકૃતિ ઉપરથી આપણે સાધન સામગ્રી લખી શકશું, પદાર્થો લખી શકશું અને આકૃતિની ગોઠવણ જે પ્રમાણે કરતા જાય એ પ્રમાણે લાઈનમાં વન બાય વન પદ્ધતિ લખી નાખશું. એ પદ્ધતિ ઉપરથી શું જવાબ મળે, અવલોકન અને નિર્ણયને હેતુ તો લગભગ સેમ સેમ હોય, એટલે આપણી ચિંતા મોટા ભાગની નીકળી જાય. તો પ્રયોગ સમજવાનો, લખવાનો, શીખવાનો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે એની આકૃતિ શીખી નાખીએ. ચલો શરૂ કરીએ. સાધન સામગ્રી આપણને જે દેખાય છે એ વસ્તુ લખીએ. પહેલી વસ્તુ તમારી સામે આ જે મીણબત્તી જેવું દેખાય છે, મીણબત્તી નથી પણ એ છે બર્નર. બર્નર એમણમ નથી ચાલતું, એની સાથે આ રીતના ગેસની પાઇપલાઇન જોડેલી હોય. હવે ખાસ કરીને આ બર્નર એક સમજવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓને આ બર્નર વિશેની સાદી માહિતી હોતી નથી. શું કામ બર્નર જ વાપરવામાં આવે? આ બદલે તમે સ્પિરિટ લેમ્પ અથવા તો ગેસ અથવા તો મીણબત્તી વાપરી શકતા હતા, પણ બર્નર શું કામ વાપરવું? બર્નર એટલા માટે વાપરવું પડે કારણ કે બર્નરના નીચેના ભાગની અંદર એક રિંગ દેખાય છે તમને. આ રિંગ નક્કી કરે કે આ આગની અંદર આ જે ગરમી છે, આ જે તાપમાન આપણે મેગ્નેશિયમની પટ્ટીને આપવાનું છે, સળગાવવાની છે, તો આજની જે અગ્નિ છે એ અગ્નિની અંદર ઓક્સિજનને આવવા દેવો કે ન આવવા દેવો, એટલે કે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી એ નક્કી કરવી હોય એ આપણે બર્નરની મદદથી કરી શકીએ. હવે આપણે કોઈ વસ્તુ સળગાવી છે તો આપણને ખબર કેમ પડે ઓક્સિજન એની અંદર ભળી ગયો કે નથી ભળી ગયો? એમ આપણને દેખાતો જ નથી. બહુ સીધી વાત છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો સવાલ થતો હશે કે આપણને આ જ્યોત જોઈને, આ ફ્લેમ જોઈને ખબર કેવી રીતે પડે કે આમાં ઓક્સિજન છે અથવા તો નથી? બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્ત. ઘરની અંદર જે તમે ગેસ હોય, એલપીજી ગેસ કે આપણે ઘરની અંદર મોટા ભાગે દરેકના રસોડાની અંદર હોય, એ ગેસ તમે શરૂ કરો, એની ફ્લેમ જુઓ, તમને વાદળી કલરની દેખાશે નીચેના ભાગની અંદર. જ્યાંથી એ ગેસ નીકળતો હોય ત્યાંથી તમને વાદળી કલરની દેખાશે, ઉપરના ભાગની અંદર ઓરેન્જ રેડ કલરની દેખાશે. હવે તમે એ વસ્તુને સાઈડમાં મૂકી દો, તમે જ્યારે ચૂલો સળગાવો ત્યારે લાકડા અથવા તો છાણાનો ઉપયોગ કરીને તમે જ્યારે ચૂલો સળગાવો એની ફ્લેમ જુઓ તમે, તેની ફ્લેમ ચેન્જ થઈ ગઈ હશે. કોઈના ઘરે ગોબર ગેસ અથવા તો બાયોગેસ પ્લાન્ટ હોય એની ફ્લેમ જુઓ, એ ફ્લેમ પણ તમને અલગ દેખાશે. એટલે કાં તમને જાંબલી કલરની દેખાશે, કાં તો તમને ઓરેન્જ અથવા તો રેડ કલરની દેખાશે. છે તો બંને જોત જ, બંનેનું કામે સરખું છે, પણ આ ફરક છે માત્ર ઓક્સિજનનો. જેની અંદર ઓક્સિજન જોડાઈ જાય છે, ઓક્સિજન ભળી જાય છે, એ આપણને રેડ અથવા તો ઓરેન્જ કલરની દેખાય છે, અને જેની અંદર ઓક્સિજન નથી, ઓક્સિજન ગેરહાજર છે, એ આપણને બ્લુ કલરની દેખાય છે. એટલે આપણે અહીંયા સ્પર્શ શબ્દોની અંદર ચોખવટ કરી છે કે હવાની હાજરીમાં, એટલે કે આ દહનની અંદર, આ જ્યોતની અંદર હવા ભેળવવી હોય, હવા એટલે કે ઓક્સિજન, ઓક્સિજનને ભેળવવો હોય તો આ રિંગ, આપણે રિંગની અંદર એક વચ્ચેના ભાગની અંદર એક કાણું હોય, એ કાણું ખુલ્લું રહે તેના કારણે એની અંદરથી હવા પસાર થાય અને હવા જ્યોતની અંદર પડે, એટલે આપણને જે ઉપરની ફ્લેમ છે એ ઓક્સિજન વાળી અથવા તો હવાની હાજરી વાળી ફ્લેમ મળે. એટલા માટે આ બર્નરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ, ખાસ કરીને વિદ્યાર્થીઓ ઘણીવાર એ ભૂલ કરતા હોય છે કે જ્યારે બર્નરની આકૃતિ દોરે, બર્નરની જ્યોતની આકૃતિ દોરે, ત્યારે ઘણીવાર એની આ રીતની આકૃતિ દોર નાખે.
આ જ્યોત તમને મીણબત્તીની અંદર જોવા મળે, દીવાની અંદર જોવા મળે, પણ આપણે મીણબત્તી કે દીવાનો ઉપયોગ કરવાનો નથી. આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ બર્નરનો. તો બર્નરની અંદરથી જે રીતે ગેસમાંથી ફ્લેમ નીકળતી હોય એ જ પ્રમાણે એની ફ્લેમ નીકળે. એટલે ખાસ કરીને દોરો જ્યારે તમે, ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું. આ નાની નાની બાબત છે, ઝીણવટવાળી બાબત છે, પણ આવી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખો તો તમારા જે માઇનોર માર્ક્સ જે તમને ખબર વગર કપાઈ જાય છે એ કપાતા બચી જાય. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો વધારે વાત કર્યા વગર શરૂ કરીએ. બર્નર અહીંયા તમને દેખાય છે, સાદી ભાષામાં આપણે સાણસી કહીએ છીએ, પણ આને વિજ્ઞાનની ભાષામાં ચીપીઓ કહેવાય. કોઈ સાણસી લખવું નહીં. ત્યાર પછી નીચેના ભાગની અંદર જે આપણને દેખાય છે પ્લેટ, ખાસ કરીને જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે એનું ધ્યાન રાખવાનું કે જેટલી વસ્તુ આપણે સાધન સામગ્રીની અંદર દર્શાવી છે એને પણ આપણે અહીંયા વ્યવસ્થિત આકૃતિની અંદર પણ નામ નિર્દેશન એનું વ્યવસ્થિત કરી શકીએ. ચલો ક્લિયર. આ પ્લેટ મૂકવા માટેનો આ છે સ્ટેન્ડ, જે ખાસ મહત્વનું નથી, ન હોય તો પણ ચાલો. તમે પ્લેટને પ્લેટને જમીન સાથે મૂકી દો તો એમાંથી કંઈ નવા આપણને અવલોકન મળતા નથી. ઓકે ક્લિયર. આટલે સુધીનું આપણું 50% કામ પૂરું થઈ ગયું, અને જો ખરેખર વિચારો તો આપણું 90% કામ આની અંદરથી પૂરું થઈ ગયું. કેવી રીતે એ જોઈએ. પદ્ધતિ શરૂઆત કરીએ. સૌ પ્રથમ જે વસ્તુ દોરી છે, જે વસ્તુ આપણે જોઈએ છે, જે વસ્તુ લખી છે, એને કેવી રીતે આપણે વન બાય વન કરી એ વસ્તુનું વર્ણન, એટલે પદ્ધતિ. પદ્ધતિની અંદર એક પણ નવી વસ્તુ આવતી નથી. સૌ પ્રથમ તમારે એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. મેગ્નેશિયમની સંજ્ઞા એમજી છે. હવે મેગ્નેશિયમની સંજ્ઞા જો મેગ્નેશિયમ પ્રમાણે નામ પ્રમાણે વિચારીએ તો મેગ્નેશિયમ નામ તો આમ લખાય, તો આની સંજ્ઞા એમ એ આવવી જોઈએ, પણ એમ જી શા માટે? જ્યારે આ તત્વોની શરૂઆત થઈ, તત્વોના નામકરણની શરૂઆત થઈ, ત્યારે ઘણા તત્વોની સંજ્ઞા એક પછી એક રિપીટ થતી હતી, જેના કારણે અમુક તત્વો એવા હતા કે જેનો નામનો પહેલો અને ત્રીજો અક્ષર, પહેલો અને ત્રીજો અક્ષર બંને જોડી અને એની સંજ્ઞા લેવામાં આવી. માટે મેગ્નેશિયમની સંજ્ઞા એમ એ નથી, પણ એમ જી છે. સંજ્ઞા લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખાય, બીજો સ્મોલ લખાય. ઓકે ક્લિયર. આટલું એમજીની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી. સૌ પ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે, ત્યારબાદ એક બર્નર લઈ બર્નર શરૂ કરો. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી, આ બાબત ખાસ જરૂરી છે, મહત્વની છે. કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને જો તમે ડાયરેક્ટ હાથેથી પકડવા જાઓ તો તમારા હાથની અંદર ઈજા થવાની, દાઝવાની સંભાવના છે. માટે ચીપિયા શબ્દનો ઉલ્લેખ કરવો કમ્પલસરી છે. ઓકે, મેગ્નેશિયમની પટ્ટીને આપણે ચીપિયા વડે પકડી અને આ જ્યોતની નજીક લાવવાની છે. પણ એ પહેલાં મેગ્નેશિયમની પટ્ટીને આપણે આ બાજુ રાખી છે, આકૃતિની અંદર આ બાજુ દોરી છે, તો એ આકૃતિ દોરો ત્યારે ખાસ એ બાબત નોંધી લેવાની કે એની અંદરથી જે આપણે જે પણ અવલોકન જોવાનું છે, અવલોકન આપણને, એટલે તમને અગાઉ કહું છું કે અવલોકન આપણને એવું મળશે કે આની અંદરથી એનો ભૂક્કો મળશે, અને ભૂક્કો નીચેના ભાગની અંદર આપણે પ્લેટની અંદર લેવાનો છે જે તમને આકૃતિમાં દેખાય છે. તો મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની ઉપરની ભાગની અંદર, આ જે જ્યોત છે જ્યોતના ઉપરના ભાગની અંદર એનું દહન કરવાનું છે. એ દહન કરો એટલે નીચેના ભાગની અંદર તમને થોડી વાર પછી અહીંયા એક પ્લેટની અંદર ઉપરથી મેગ્નેશિયમનો ભૂકો ખરતો હોય એવું દેખાશે. ક્લિયર. પણ હવે આને આપણે લખવું કઈ રીતે? ચાલો ફરીથી આપણે બે મુદ્દા લખ્યા હતા, મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટીને બર્નર પાસે લાવ્યા, ગરમ કરી, ત્યારબાદ નીચેના ભાગની અંદર મેગ્નેશિયમમાંથી એક ભૂકો ખરતો દેખાય છે, અથવા તો મેગ્નેશિયમમાંથી, મેગ્નેશિયમની પટ્ટીમાંથી કોઈ પદાર્થ આપણને નીચે પડતો દેખાય છે, એ પદાર્થ પાસે એક પ્લેટ રાખો. અહીંયા આપણી પદ્ધતિ પૂરી. ત્યારબાદ છેલ્લો મુદ્દો પદ્ધતિનો એવો લખવાનો કે પ્લેટની અંદર રહેલા પદાર્થનું અવલોકન કરો, પ્લેટની અંદર રહેલા પદાર્થનું અવલોકન કરો. ક્લિયર કટ. ઓકે, અહીંયાથી પદ્ધતિ આખી પૂરી. હવે શરૂ થાય છે અવલોકન. અવલોકન કરતા જણાય છે, આટલી વસ્તુ સિમ્પલ છે, કોમન છે, ગોખી નાખવાની, લખી જ નાખવાની કે અવલોકન કરતા જણાય છે કે શું જણાય છે એ હવે લખવાનું. અવલોકન કરતા આપણને જણાય છે કે આ જે ભૂકો છે, આ ભૂકાનું જ્યારે આપણે અવલોકન કરીએ તો એ ભૂકો આપણે જે મૂળ મેગ્નેશિયમ પદાર્થ હતો, મેગ્નેશિયમની જે પટ્ટી હતી એના કરતા જુદો દેખાય છે, એના જેવો છે નહીં, સેમ ટુ સેમ છે નહીં.
કાંઈક લોચો થયો, કાંઈક નવી વસ્તુ આવી, અને નવી વસ્તુ આવે ત્યાં વિજ્ઞાન આવે. નવી વસ્તુ આવી, વિજ્ઞાન આવ્યું, એનો મતલબ એવો થયો કે આની અંદર જે પદાર્થો એની અંદરથી કાંઈક ફેરફાર થયો, અને એ ફેરફાર એટલે કે આપણો રાસાયણિક ફેરફાર. અને એ રાસાયણિક ફેરફારની અંદર અવસ્થાની અંદર ફેરફાર થયો છે, વાયુનો ઉદ્ભવ થયો છે, રંગમાં પરિવર્તન થયું છે કે તાપમાનમાં પરિવર્તન થયું છે એ આપણે અવલોકન જોઈને કહેશું. ક્લિયર? ચાલો, તો અવલોકન કરતાં એવું જણાય છે, અવલોકન કરતાં જણાય છે કે પ્લેટમાં રહેલો પદાર્થ, પ્લેટમાં રહેલો પદાર્થ એ મૂળ મેગ્નેશિયમ ધાતુ અથવા તો મેગ્નેશિયમની પટ્ટી કરતાં જુદો છે, મેગ્નેશિયમની પટ્ટી કરતાં જુદો છે. અને અવલોકન કરતાં એવું જણાશે કે એ પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. અવલોકન મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO, આનું રાસાયણિક સૂત્ર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણને જે નવો પદાર્થ મળ્યો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. હવે અહીંયાથી શરૂઆત થઈ કે ભાઈ આપણે સળગાવ્યું તો મેગ્નેશિયમ, હવાની હાજરી 100%, પણ આ ઓક્સાઇડ ક્યાંથી આવ્યું? આ ઓક્સાઇડ ક્યાંથી આવ્યું? એ ઓક્સાઇડનો જવાબ જ આખા પ્રયોગનો મૂળ સાર છે, મૂળ હેતુ છે કે જ્યારે આપણે મેગ્નેશિયમને હવાની અંદર સળગાવીએ, જ્યારે પણ વિજ્ઞાનની અંદર તમારે કોઈ પણ વાર, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રક્રિયાની અંદર એવો શબ્દ આવે કે હવાની હાજરીમાં સળગાવ્યું, એનો મતલબ એવો થયો, હવાની અંદર તો ઘણા બધા તત્વો છે, ઘણા બધા વાયુઓ છે, પણ અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓની અંદર તમારે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે જ્યારે હવાની હાજરીમાં એવો શબ્દ આવ્યો એનો મતલબ સીધો એ થયો કે આની અંદર ઓક્સિજન ઉમેરાય છે, અથવા ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયાને કેવી રીતે જોઈ શકાય? લઈએ મેગ્નેશિયમ, પહેલા આપણે લીધું મેગ્નેશિયમ, પ્રક્રિયા કઈ રી? ડેલ્ટા, ડેલ્ટા સાઇન ગરમ કઈ રી એની નિશાની છે, પ્રક્રિયા ગરમ કઈ રી. પણ અહીંયા ખાસ લખવાનું કે હવાની, હવાની હાજરીમાં, હવાની હાજરીમાં, હવા એટલે કે એની અંદર ઓક્સિજન ઉમેરાય, એટલે કાઉસની અંદર તમારે ઓક્સિજન એવું યાદ રાખવાનું, ઓક્સિજન ઉમેરાણો. અને હવે આની અંદરથી બેનો મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, એમજી મેગ્નેશિયમ હવાની હાજરીમાં ગરમ કર્યો એનો મતલબ થયો એની અંદર O2 ઓક્સિજન ભરેલો, આપણે ગરમ કરીએ છીએ. મેગ્નેશિયમ Mg ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઇન શોર્ટ આપણને અવલોકન મળી ગયું. હવે આ સમીકરણ છે, આ છે સમીકરણ છે, પણ આ સમીકરણ Mg અહીંયા આગળ પાછળ આપણે 1-2 કંઈ પણ નથી લખ્યું. ઓક્સિજન બે પરમાણુ સ્વરૂપે હોય, બે અણુ સ્વરૂપે હોય, O2 લખ્યું છે, પણ MgOની અંદર માત્ર O જ લખ્યો છે. આવું કેમ? આ વસ્તુ ત્યારે આપણને ખબર પડશે જ્યારે આપણે આ સમીકરણો કેવી રીતે લખાય છે, કેવી રીતે બને છે એનો અભ્યાસ કરશું ત્યારે. એટલે અત્યારે આની અંદર કદાચ ગતાગમ ન પડે તો આપણે ચિંતા કરવાની છે નહીં. આપણું અવલોકન આટલે જ પૂરું થઈ જતું હતું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પદાર્થ રકાબીની અંદર, પ્લેટની અથવા તો પ્લેટની અંદર આપણને જે પદાર્થ મળ્યો છે કયો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. નિર્ણય મેગ્નેશિયમની પટ્ટીને અથવા તો નિર્ણયની શરૂઆત કેવી રીતે કરવી? અવલોકનમાં આપણે એવું લખ્યું કે અવલોકન કરતાં જણાય છે કે, અવલોકન કરતાં જણાય છે કે, તો નિર્ણયની શરૂઆત આપણે એવી રીતે કરાય કે આ પરથી સાબિત થાય છે અથવા તો આ પ્રયોગ પરથી સાબિત થયું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ક્લિયર? અહીંયા આપણો આ પ્રયોગ પૂરો. પણ આપણે જે સમજવાનું છે, શરૂઆત હવે થાય છે કે આની અંદર એક તો આપણને ઘન સ્વરૂપે જ હતી, એ પણ આપણને મળ્યું ત્યારે ઘન સ્વરૂપ જ છે,
પણ ફરક એટલો છે, જ્યારે પટ્ટીની અંદર હતી, મેગ્નેશિયમની પટ્ટી હતી, ત્યારે એના અણુ એકદમ જકડાયેલા હતા, જોડાયેલા હતા, પણ હવે જ્યારે ભૂકો થઈ ગયો ત્યારે એના અણુ થોડા થોડા છૂટા પડી ગયા. એ છૂટા પડી ગયા એટલે એની અંદર અવસ્થાની અંદર ફેરફાર થયો. એની જે અંદર રાસાયણિક ફેરફાર થવો જોઈએ અણુની સંરચનાની અંદર, અણુની ગોઠવણીની અંદર, એ ફેરફાર એટલે કે અવસ્થાની અંદર ફેરફાર આ પહેલો આપણને જોવા મળ્યો. બીજી વસ્તુ જોઈ, નવો વાયુનો ઉદ્ભવ. આની અંદરથી કોઈ વાયુ નીકળતો નથી, પણ વાયુ ઉમેરાય છે. જે વાયુને આપણે આપણી રીતે ઉમેરો નથી, માત્ર હવાની અંદરથી ઉમેરાણો છે. આપણો એવો, આપણે ક્યાંય આની અંદર મેગ્નેશિયમની પટ્ટી લીધું તો આપણે કંઈ એવું નથી લીધું કે ફુગ્ગો ભરીને ઓક્સિજન લઈ લ્યો, અથવા તો લીટર એક ઓક્સિજનની બોટલ મંગાવી લે, એવો આપણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આની અંદર જે ઓક્સિજન આવ્યો એવો ક્યાંથી? હવામાંથી, આપણી જાણ બહાર. ક્લિયર? તો આ વાયુનો ઉદ્ભવ નથી થયો, પણ વાયુનું ઉમેરણ 100% થયું, એટલે રાસાયણિક ફેરફાર થયો. રંગ પરિવર્તન આનો અને આનો, આનો અને આનો, એટલે કે મેગ્નેશિયમની પટ્ટી અને પ્લેટ, પ્લેટની અંદર, પ્લેટનો રંગ નહીં, પ્લેટની અંદર જે ભૂકો મળ્યો એનો રંગ, એ બેયનું તમે અવલોકન કરશો એટલે બેયના અવલોકનની અંદર તમને માઇનોર રંગ પરિવર્તન પણ જોવા મળે છે. એટલે કે રંગ પરિવર્તન પણ આની અંદર જોવા મળ્યું. અને ચોથો ફેરફાર, તાપમાનનો ફેરફાર આની અંદર જોવા મળતો નથી, પણ એટલે કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષકની ઘટના જોવા નથી મળી, પણ આ ઘટના ત્યારે જ બની છે જ્યારે આપણે એને તાપમાન આપ્યું. એટલે આ પ્રયોગની અંદર એમ જોવા જઈએ તો ચારે ચાર બાબત ક્લિયર કટ આની અંદર સમજાઈ જાય એવી છે. પણ હા, રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે એવું ક્યારેય નથી કહી શકતા કે આ ચારે ચાર બાબત એની અંદર જોવા મળતી હોય તો અને તો જ રાસાયણિક ફેરફાર છે. નહીં, આમાંથી કોઈ પણ એક બાબત જોવા ન મળે અથવા તો માત્ર એક જ બાબત જોવા મળે તો એ રાસાયણિક ફેરફાર થયો છે એવું આપણે 100% કહી શકીએ. ક્લિયર? કોઈ ડાઉટ? ક્લિયર એકદમ? ચાલો, આશા છે આની અંદરથી તમે ઘણું બધું શીખશો. પણ આ શીખવાની સાથે માત્ર જોઈ લેવાથી અથવા તો બેસી રહેવાથી અથવા તો સામે સામું એમને આમ જોઈને સરસ મજાનું છે અને આપણે સરસ મજાનું લખી નાખીએ એટલાથી આવડશે નહીં. અને વ્યવસ્થિત લખાણ લખવું પડશે અને સાથે સાથે એનું સતત ને સતત 2-3 વખત વાંચન કરો. કોઈ નવી વસ્તુ નથી, કોઈ અઘરી વસ્તુ પણ નથી, પણ માત્ર 1-2 વખત તમે જોશો એટલે પછી ભવિષ્યમાં એની ઉપર નજર પર નાખવાની જરૂર તમારે પડશે નહીં. ક્લિયર? આવા નવા વધુ વિડીયો જોવા માટે, આ જ સમીકરણવાળી બાબતને આગળ કન્ટિન્યુ કરવા માટે આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.